દેવેન્દ્રભાઈ નારાયણભાઈ ચૌધરી, ભાડોળ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, સરદાર ટ્રસ્ટના ટ્રસ્ટી. આજરોજ લિનિયર બસ સ્ટેન્ડ પાસે પર બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માન્ય ડેપો મેનેજર શ્રી મિલિંદ વાધેર સાહેબના સહયોગથી અને સવણી ગ્રુપ ઓફ હોસ્પિટલ, સવણી ટ્રસ્ટ અને સરદાર ફાઉન્ડેશન દ્વારા આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન થયું હતું. વિશેષ તો છેલ્લા 2000 સાલની અંદર બસ ડેપો, બારડોલી બસ ડેપો દ્વારા 2000 સાલની અંદર બ્લડ ડોનેટ કેમ્પ થયો હતો. તેની અંદર 100થી વધુ બોટલો થઈ હતી. તે પછી બારડોલી ડેપો મેનેજર મિલિંદભાઈ વાડેના અધ્યક્ષસ્થાને 2020માં, એટલે કે 20 વર્ષ પછી, આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર હોસ્પિટલની અંદર બ્લડ બેંકની અંદર બ્લડની અછતને કારણે આ ખાસ બ્લડ ડોનેટ કેમ્પ કરવામાં આવ્યો છે અને હાલ 50 જેટલી બોટલો થઈ ગઈ છે અને સાંજ સુધીમાં 100થી પણ વધુ બ્લડની બોટલ થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ. મિલન વાઢેર, એસટી ડેપો મેનેજર, બારડોલી. આ કોરોના મહામારીને કારણે બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે બ્લડની જરૂરિયાત ઉપસ્થિત થતાં સરણી ગ્રુપ, સરદાર ફાઉન્ડેશન અને એસટી ડેપોના સહિયારા સાથથી આજે બારડોલી ડેપોના સ્ટેન્ડ ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં અત્યાર સુધી 50 બોટલ બ્લડ ડોનેટ થયેલું છે. હજી બી બ્લડની બોટલો વધવાની છે. અમારો ટાર્ગેટ આજે 120 બોટલ કરવાનો છે. તેમજ વર્કશોપ ખાતે બી આજે સરકારશ્રીના સાહસ દ્વારા ધન્વંતરી રથથી દરેક સ્ટાફનું રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ કર્યા બાદ જ સ્ટાફને પોતાની ફરજ આપવામાં આવે છે, જેથી કરીને કોરોનાનું સંક્રમણ થતું અટકાવી શકીએ અને પેસેન્જરની સેફટી બી રાખવામાં આવે છે.